नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में आपनु स्वागत छे। मित्रों, तमने जे सामायिक मूल्यांकन कसोटी आपेली छे तेमा आजे आपणे वात करवाना छीए धोरण 6 अने आपणो आजनो विषय छे विज्ञान। आ सिवायनी बधी एकम कसोटी अपलोड थई गयेली छे, जो तमे न जोया होय तो खास करीने एना विडियो जोई लेजो, समझी लेजो अने तमारा मित्रोने शेर करी देजो। चालो आपणे जोईए प्रश्न नंबर 1 के प्रवृत्ति करी जवाब आपो। एमां पहेलो प्रश्न छे કે માનવ શરીરના એવા કયા અંગો છે જેના સાંધા એક જ બાજુ હલનચલન કરી શકે છે? તો એનો જવાબ આવશે કોણી અને ઘૂંટણના સાંધા। બીજો, માનવ શરીરના એવા કયા અંગો છે કે જેના સાંધા ચારેય બાજુ હલન કરી શકે છે? તો એમાં આવશે ખભા આગળનો અને નિતંબ આગળનો સાંધો છે એ ચારેય બાજુ હલનચલન કરી શકે છે। પ્રશ્ન નંબર 2 મુદ્દાસર સમજાવો। પહેલો પ્રશ્ન કે સાપની જમીન પરની ગતિ, તો એ કઈ રીતના ગતિ કરતો હોય ભાઈ? તો કે સાપને પગ હોતા નથી, તેના શરીરમાં લાંબો કરો સમાન હોય છે, તેના શરીરમાં પાતળા અને સ્નાયુઓ આવેલા હોય છે જે કરોડસ્તંભ પાસળીઓ અને ત્વચાને એકબીજા સાથે જોડે છે, સાપ સરકીને ચાલે છે, ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપી ઘણા વલયો બનાવે છે, તેનો પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે, આ ક્રિયાનું પુનરાવર્તન થતું રહે છે, તેના શરીરના સ્નાયુઓ મજબૂત હોવાથી ઝડપથી ગતિ કરી શકે છે। ચાલો બીજો જોઈએ ભાઈ કે માછલીની પાણીમાં ગતિ, તેમાં શું આવશે ભાઈ? તો કે માછલીના શરીરનો આકાર હોડી જેવો હોય છે, આવી શરીરની રચનાને ધારારેખી રચના કહે છે, આ રચનાને કારણે પાણી અહીં તહીં ધકેલી જાય છે, તેથી માછલીને પાણીનો અવરોધ નડતો નથી, તેના અગ્ર ઉપાંગોનું મીન પક્ષમાં રૂપાંતર થાય છે જે તેને તરવામાં મદદરૂપ બને છે, પૂંછડી તેના શરીરનું સંતુલન અને દિશા નક્કી કરવામાં મદદરૂપ થાય છે, આ બધા અનુકૂલનને કારણે માછલી પાણીમાં તરી શકે છે। બરાબર, તો માછલીની પાણીમાં ગતિ અને સાપની જમીન ઉપર ગતિ આ મુદ્દા સમજાવી દીધા। ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ। એમાં એમ કીધું છે ભાઈ કે આકૃતિ દોરી, નામ નિદર્શન કરી ગતિની દિશા અંકિત કરો। પહેલું છે મિજાગરા જેવા સાંધાની ગતિની દિશા અને બીજી છે ખલદસ્તા સાંધો। બરાબર, તો જો આ મેં નીચે તમને આકૃતિ આપેલી છે એમાં હું તમને બતાવી દઉં, જો આ પહેલું છે ને એ મિજાગરાની છે, કે નીચે ભાઈ મિજાગરાનો સાંધો છે, અને જે તમને બીજી ફિગર આપેલી છે એ કેનું છે ભાઈ? તો કે ખલદસ્તો છે એનું સાંધો છે, એમાં જો નિતંબનું હાડકું હોય છે, સાથળનું હાડકું હોય છે અને ખલદસ્તાનો સાંધો હોય છે। રેડી બની ગઈ આ બંને ફિગર? તમારે મસ્ત રીતના બનાવવાની છે અને સારી રીતના સ્વચ્છ રીતના ડ્રો કરવાની છે। બરાબર, ચાલો હવે પ્રશ્ન નંબર 4 જોઈએ। એમાં છે કે દોરડું કૂટતી વખતે હાથની ગતિ સાથે ક્યાં સાંધો સંકળાયેલો છે ભાઈ? કયો સાંધો આવશે? તો કે મિજાગરા જેવો સાંધો છે ને એ સંકળાયેલો છે, એટલે બ જવાબ આવશે। ચાલો હવે બીજું છે ભાઈ કે જોડકા જોડો, એમાં માછલી સાથે કોણ આવશે ભાઈ? તો કે તે ધારા રેખીય રચના ધરાવે છે, અળસિયા એની સાથે આવશે, તેનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવવાથી બને છે, ત્રીજું મેરુદંડ એમાં આવશે, તે અનેક નાના હાડકાઓથી બનેલી રચના છે, ચોથું આવશે બગલો, તેમાં આવશે હાડકા છિદ્રિષ્ટ અને હલકા હોય છે। બરાબર, તો આ રીતના તમારે 1 2 3 4 એને સાથે તમારે જોઈન કરી અને ફરીથી લખવાના છે। બરાબર, ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ ભાઈ। આપણો 5મો પ્રશ્ન કયો છે ભાઈ? તો કે નીચે આપેલા ચિત્રને ઓળખો અને તેમાં દર્શાવેલ બાબતનું એક લક્ષણ અથવા ઉપયોગ જણાવો। બરાબર, ચાલો પહેલું છે શું છે ભાઈ, શું દેખાય છે? તો કે ઘૂંટણનો મિજાગરા જેવો સાંધો, એનો ઉપયોગ શું થાય? તો કે ઘૂંટણ એક દિશામાં વળી શકે એવો એનો ઉપયોગ થાય છે। ચાલો બીજો જો તમને ફોટો દેખાય છે, એટલે કે એક્સરે છે, બરાબર, કેનો છે ભાઈ? એક તો કોણી અને ઘૂંટણ એનો સાંધો છે, એનો આમાં એક્સરે બનાવેલો છે। બરાબર, એટલે ખાસ કરીને આ એક્સરે બનાવેલો છે, એટલે એક્સરેનો ઉપયોગ શું થાય? તો કે હાડકામાં ક્યાંય તિરાડ છે કે નહીં એ જોવા માટે થાય છે। બરાબર, ચાલો ત્રીજો જોવો ભાઈ, ત્રીજો શું છે ભાઈ? તો કે નિતંબ અસ્થિ, બરાબર, નિતંબનું અસ્થિ છે, એ શેના માટે ઉપયોગ થાય? તો કે જઠરની નીચે આપેલા અંગોનું રક્ષણ કરવા માટે ઉપયોગ થાય છે। પછી જોવો ચોથો ભાઈ કે ગોકળ ગાય અને એનું બાહ્ય કવચ, તો એનું શું કામ હોય છે ભાઈ? તો કે એનું બાહ્ય કવચ છે, તેનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે। પાંચમું જોવો, પાંચમું શું છે ભાઈ? તો કે પક્ષીનું કંકાલ, તો એનો શું ઉપયોગ થાય ભાઈ? તો કે અગ્ર ઉપાંગો છે એનું પાકમાં રૂપાંતર કરવા માટે થાય છે। તો આ રીતના તમને 1 થી 5 5 ફિગર આપેલી છે, એટલે કે આકૃતિ આપેલી છે, અને નીચે તમારે શું કરવાનું છે, એનું નામ લખવાનું છે અને તમારે એનું ઉપયોગ પણ લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે। હજી પણ જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કરીને આપણા વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે બધી જ એકમ કોષ્ટકના વિડીયો છે એ અમે અપલોડ કરીશું। તો આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત।